આગામી 14મી એપ્રિલના રાપર ખાતે અનુસૂચિત જાતિ મહાસંમેલન યોજાશે, જેમાં હજારો લોકો સહભાગી બનશે. આજે રાપર ખાતે ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપ રાપર શહેરના કાર્યકરોની બેઠક મળી હતી, જેમાં સંગઠનને વધુ મજબૂત તેમજ સક્રિય બનાવવા ભારભાર મૂકવામાં આવ્યો હતો. આજની મીટિંગ સુંદર ચૌહાણ દ્વારા જણાવાયું હતું કે ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપ દ્વારા આગામી દિવસોમાં રાપર ખાતે શૈક્ષણિક હેતુ માટે ઉપયોગી થઈ શકે એ માટે સાર્વજનિક લાયબ્રેરી તેમજ ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે ફ્રી ટ્યુશન ક્લાસ અને તાલીમ સેન્ટર માટે ડોક્ટર આંબેડકર ભવનનું નિર્માણ કરવામાં આવશે, જે કાર્ય સમાજ તમામ લોકોના સહકારથી કરાશે. સમાજમાં સામાજિક અને શૈક્ષણિક જાગૃતિ લાવવા મુખ્ય ઉદ્દેશથી અને સમાજમાં એકતા અને ભાઈચારો મજબૂત કરવા આગામી તારીખ 14મી એપ્રિલ 2024 ના રોજ રાપર ખાતે અનુસૂચિત જાતિ મહાસંમેલન યોજવા આયોજન બનાવાયું. ગ્રુપના સંયોજક અશોકભાઈ રાઠોડે વિગતો આપતા જણાવ્યું કે મહાસંમેલનમાં 50,000 થી 1,00,000 લોકો જોડાઈ શકે એવું આયોજન અને વ્યવસ્થા કરવામાં આવશે, તેમજ આયોજનને સફળ બનાવવા ગ્રુપ દ્વારા રાપર તાલુકા સહિત કચ્છ જિલ્લાના વિવિધ સંગઠનો તેમજ સમાજના આગેવાનોને સંકલનમાં લઈ એકતા અને ભાઈચારાના માહોલમાં આ સંમેલન જિલ્લાના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું મહાસંમેલન યોજાશે, જેનો મુખ્ય ઉદ્દેશ શિક્ષણ, સંગઠન અને ભાઈચારો રહેશે. આ પ્રસંગે દિલીપભાઈ ગોહિલ, કાંતિભાઈ ગોહિલ, ગોપાલભાઈ રાઠોડ, છગનભાઈ ભદ્રો, સંજયભાઈ રાઠોડ, બિપિન ડોડિયા, બાબુભાઈ પરમાર, ભરતભાઈ દાફડા, સંજયભાઈ પરમાર, કિશોરભાઈ મેરિયા, મેહુલભાઈ ગોહિલ, ધનસુખભાઈ રાઠોડ, મહેન્દ્રભાઈ મુચ્છડિયા, રાજેશભાઈ ધૈડા, લાલજીભાઈ ધૈડા, રામજીભાઈ સોલંકી, વેરસીભાઈ વાધેલા, વિનોદભાઈ ભદ્રો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ બાય ગની કુંભાર.